દસમા ધોરણના ગણિતમાં ખૂબ જ અગત્યનું સરળ અને પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનું એવું જે પ્રકરણ છે આંકડાશાસ્ત્ર એની ચર્ચા આજે આપણે કરવાની છે તો આ પ્રકરણ જે છે આંકડા શાસ્ત્ર એનો ગુણભાર છ છે અને એની આપણે ચર્ચા શરૂ કરીએ એ આપણે પુનરાવર્તનના સંદર્ભમાં જોઈએ આપણે ધોરણ નવમાં ઘણી બધી વસ્તુઓ શીખી ગયા છે આ પ્રકરણને ધ્યાનમાં રાખીને એમાં આપણે માહિતીનું વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતીમાં વિભાજન આવી આપણે ચર્ચા કરી છે પ્રાથમિક અને ગુણ માહિતીની પણ અત્યારે થયેલ હતી તો આજે વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી જે છે એ વિભાજન કર્યા પછી એમાં આપણે લંબાલેખ સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી ગયા છીએ આ લેખ પેપર ઉપર લંબાલેખ સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણની વાત કરી છે આ ઉપરાંત અવર્ગીકૃત માહિતી જે હતી એટલે જે છૂટા પ્રાપ્તાંકો આપણે આપેલા હોય એ અવર્ગીકૃત માહિતીના મધ્યક મધ્યસ્થ અને બહુલકની ચર્ચા આપણે ધોરણ નવમાં કરી ગયા છીએ જે આપણને યાદ જ હશે આ જે માહિતીના મધ્યક મધ્યસ્થ અને બહુલકની વાત જે છે એને આપણે હજી વધારે થોડી આગળ શીખવાની છે પણ ધોરણ નવમાં આપણે આટલું શીખી ગયા છીએ હવે દસમા ધોરણમાં આપણે જે જૂનું છે એ તો ખરું જ પણ વર્ગીકૃત માહિતીના મધ્યક મધ્યસ્થ અને બહુલક શીખવાના છે મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપથી આપણે પરિચિત છીએ આ ત્રણ માપ એટલે મધ્યક મધ્યસ્થ અને બહુલક અને આ ઉપરાંત હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે ઓજીવ તરીકે ઓળખાતા સંચય આવૃત્તિ વક્ર વિશે આપણે આ ભાગમાં આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે એટલે મધ્યક મધ્યસ્થ અને બહુલક અને ઓજીવ આ ઉપરાંત મધ્યક મધ્યસ્થ અને બૌલકના આંતરિક સંબંધો વિશે પણ થોડી આપણે વાત કરવાની છે એટલે મુખ્યત્વે દસમા ધોરણમાં આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે આગળ જોઈએ તો હમણાં વાત થઈ એમ કે મધ્યક મધ્યસ્થ અને બૌલક વચ્ચેના સંબંધો વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે એના ઉદાહરણની આપણે વાત કરીશું આટલી વાતની ચર્ચા કર્યા પછી હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ તો મધ્યક મધ્યસ્થ અને બહુલક એ પૈકી આપણે મધ્યકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મધ્યક શબ્દ જે છે એ તમારા માટે જાણીતો છે અથવા બીજા નામથી પણ આપણે એનો અભ્યાસ કરતા હોઈએ છીએ દાખલા તરીકે તમારા નવમાં ધોરણનું કે આઠમા ધોરણનું જ્યારે પરિણામ આવ્યું હોય ત્યારે તમે બધા જ વિષયોના માર્ક્સનો સરવાળો કરી અને એને વિષયોની સંખ્યા વડે ભાગતા હો છો એને આપણે એવરેજ એવું કહીએ છીએ ઘણીવાર એને આપણે સરેરાશ પણ બોલીએ છીએ અને સામાન્ય રીતે તમે આ શબ્દોથી પરિચિત ન હો તો પણ તમે બધા વિષયોમાં જે માર્ક્સ મેળવા હોય એ વિષયોની પરીક્ષા સામાન્ય રીતે સો ગુણની હોય તો જુદા જુદા છ સાત વિષયોના જે તમે મેળવેલા માર્ક્સ હોય એનો તમે સરવાળો કરો અને પછી તમે જેટલા વિષયોનો સરવાળો કર્યો હોય એ વિષયોની સંખ્યા વડે એને ભાગો એટલે આપણને આપણા જે છે એની ટકાવારી આપણને મળે છે એવું આપણે કહેતા હોઈએ છીએ ખરેખર આ જે કોન્સેપ્ટ છે એ મધ્યકનો જ છે મધ્યકને અંગ્રેજીમાં મીન કહેવામાં આવે છે એના માટે આપણે એવરેજ શબ્દ પણ વાપરીએ છીએ સરેરાશ શબ્દ પણ વાપરીએ છીએ પણ અહીંયા આપણે હવે વાત કરીએ તો એને આપણે મધ્યક તરીકે ઓળખશું તો મધ્યક શોધવાની અલગ અલગ ત્રણ રીતનો આપણે અભ્યાસ કરવાનો છે આ જે ત્રણ રીત છે એ પૈકીની પહેલી જે રીત છે એ મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીત છે એટલે ડાયરેક્ટ મેથડ અહીંયા આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યકને યાદ કરીએ તો તમે જોતા હશો યાદ હશે કે બધા જ જે આપેલા અવલોકનો એનો તમે સરવાળો કરી નાખતા હતા અને પછી અવલોકનની સંખ્યા વડે ભાગતા હતા પણ અહીંયા વર્ગીકૃત માહિતીનો મધ્યક જ્યારે શોધવાનો છે અને આપણે પહેલી રીતનો અભ્યાસ કરીએ છીએ પ્રત્યક્ષ રીતનો ત્યારે એનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે મધ્યકનું સૂત્ર છે એફ વન એક્સ વન પ્લસ એફ એક્સ ટુ પ્લસ એફ થ્રી એક્સ થ્રી એ રીતે એન અવલોકન સુધી એફ એન એક્સ એન અને છેદમાં એને આવૃત્તિની જે સંખ્યા છે એના સરવાળા વડે ભાગીએ છીએ એટલે કે એફ વન પ્લસ એફ પ્લસ એફ થ્રી એ જ રીતે એફ એન સુધી એટલે એન અવલોકનો છે એ આપણે માની લઈએ અવલોકનની સંખ્યા આ દાખલાઓમાં જુદી જુદી હોય છે પણ આ સૂત્રને આપણે બીજી રીતે લખીએ તો એક્સ બાર બરાબર આપણે મધ્યકને એક્સ બાર સૂત્રથી સંજ્ઞાથી ઓળખીએ તો એને લખી શકીએ એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એટલે સિગ્મા છે એ શું છે આપ જાણો છો સિગ્મા છે એ સરવાળાનું સૂચન કરે છે એટલે આપણે જે આવૃત્તિ અને મધ્ય અવલોકનોનો જે ગુણાકાર કર્યો એ બધાનો સરવાળો એટલે સિગમા એફઆઈ એક્સઆઈ જ્યાં આઈ શું ઇન્ડિકેટ કરે છે તો કે વન ટુ એન એટલે આપણા અવલોકનની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ જે પણ હોય એન સુધી આપણે કહીએ વ્યાપક રીતે તો આપણું જે સૂત્ર છે એ આ પ્રમાણે બને છે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ ઘણીવાર સીગમાં એફઆઈને આપણે એન તરીકે પણ લઈએ છીએ એટલે કે અવલોકનની સંખ્યા એટલે મૂળ વાત એ છે કે ઉપરના જે સરવાળા છે એને આપણે આવૃત્તિના સરવાળા વડે વાગીએ છીએ તો આપણું સૂત્ર થયું આપણા માટે અગત્યનું પહેલું સૂત્ર છે મધ્યકનું એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ આ સૂત્રને ધ્યાનમાં રાખી અને આપણે આગળ ઉદાહરણ સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને એક માહિતી આપેલી છે એ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે માહિતી ઉદાહરણમાં આ પ્રમાણે છે પહેલી જે કોલમ છે એમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ આપેલા છે બીજી જે કોલમ છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે આ બંને માહિતી આપણને પરીક્ષામાં રકમના સ્વરૂપમાં આપેલી હશે જે ત્રીજું કોલમ છે આપણે તૈયાર કરવાનું છે આપણે ગણવાનું છે એટલે જે મેળવેલા ગુણ છે એને આપણે એક્સાય કહીએ એને સામાન્ય રીતે આપણે મધ્ય કિંમત કહેતા હોઈએ છીએ આગળનું ઉદાહરણ જોઈશું એટલે આપણે વધારે સ્પષ્ટ થશે અહીંયા આપણને જે માર્ક્સ આપેલા છે ગુણ આપેલા છે એને જ આપણે એક્સઆઈ કહી દઈએ છીએ તમે કોષ્ટકમાં જોઈ શકશો કે પંદર અઢાર પચીસ ત્રીસ બત્રીસ આવા અલગ અલગ ગુણ છે અને એમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ બાજુમાં આપેલી છે બીજા કોલમમાં એફઆઈ તરીકે આવૃત્તિ તરીકે એટલે કે પંદર ગુણ જેમણે મેળવેલા છે આ પંદર ગુણ ની વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ અગિયાર છે એટલે પંદર ગુણ જેને પરીક્ષામાં આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા અગિયાર છે હવે આ જે પંદર જે છે એ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અગિયાર આપેલી છે ત્યાર પછી બીજો જે ગુણ છે એનો આંકડો છે અઢાર એટલે પરીક્ષામાં અઢાર ગુણ જેણે મેળવા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા તેર છે એ રીતે પચીસ ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા પંદર છે એ જ રીતે ત્રીસ અને બત્રીસ માટે સત્તર અને ચાલીસ એટલે આટલી માહિતી આપણે પરીક્ષામાં પ્રશ્નપત્રમાં આપેલી હશે હવે એના આધારે આપણે માહિતીનો અધ્યક્ષ શોધવાનો છે એટલે આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો અગિયાર તેર પંદર સત્તર અને ચૌદ આ બધાનો સરવાળો કરીએ એટલે આપણે સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિઓનો કુલ સરવાળો સિત્તેર મળે છે હવે આપણું જે સૂત્ર હતું મિત્રો આગળની સ્લાઇડમાં યાદ કરીએ તો સિગ્મા એફઆઈ એક્સઆઈ તો એફઆઈ એટલે આવૃત્તિ અને એક્સઆઈ એટલે મધ્ય કિંમત એમનો ગુણાકાર કરવો પડશે અને પછી એનો સરવાળો કરવો પડશે એટલે આપણે ત્રીજું કોલમ અહીંયા આપણે તૈયાર કરવાનું છે પરીક્ષામાં આપણી આન્સર બુકમાં તો અહીંયા એફઆઈ એક્સઆઈ એટલે જે આવૃત્તિ છે એફઆઈ અને એક્સઆઈ એટલે મધ્ય કિંમત છે એનો બંનેનો ગુણાકાર કરવાનો એટલે પંદર અને અગિયારનો ગુણાકાર આપણે કરીએ એટલે આપણને જવાબ મળે છે એકસો ને પાસઠ વન સિક્સ ફાઇવ આ બંને પંદર અને અગિયારનો ગુણાકાર છે એ જ રીતે બધા જ રો માટે આપણે આ ગુણાકાર કરીએ તો નેક્સ્ટ અઢાર અને તેર અઢાર માર્સો એવા વિદ્યાર્થીઓની સંખ્યા તેર છે એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ત્યાં એફઆઈ એક્સઆઈનું મૂલ્ય બસો ને ચોત્રીસ મળે છે એ જ રીતે પચીસ અને પંદર માટેનો ગુણાકાર કરીએ તો આપણને એનું મૂલ્ય ત્રણસો પંચોતેર થ્રી સેવન ફાઈવ મળે છે એ જ રીતે ત્રીસ ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા સત્તર છે એટલે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીએ તો સત્તર ગુણાત્રીસ એટલે પાંચસો દસ એ જ રીતે છેલ્લે બત્રીસ ગુણવાળા ચૌદ વિદ્યાર્થીઓનો ગુણાકાર મળશે ફોર ફોર એટ આ બધી જ આપણને એફઆઈ એક્સઆઈની કિંમત મળી હવે આપણે એમનો સરવાળો કરીએ જેને આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ કહીએ છીએ તો આ સરવાળો આપણને વન સેવન થ્રી ટુ એટલે સત્તરસો ને બત્રીસ મળે છે આ જે છે એ સિગ્મા એફઆઈક્સ આ જે એફઆઈ એક્સઆઈ છે એમનો આખા કોલમનો સરવાળો કર્યો છેલ્લે એટલે એક્સ આઈ મળ્યો એટલે આપણે જે રેડ કલરના ફોન્ટથી જે જોઈએ છે એ આપણું સીગમા એફઆઈએક્સઆઈ આપણે મળ્યું વન સેવન થ્રી ટુ એટલે મિત્રો સૂત્રને તમે યાદ કરો તો સૂત્રનું જે અંશ અને છેદ છે એક્સ આઈ અને છેદમાં સિગ્મા એફઆઈ એ બંને આપણને આ કોષ્ટકમાં જોવા મળે છે છેલ્લે રેડ ફોન્ટમાં આ આપણું સીગમા એફઆઈ છે જે આપણને સિત્તેર મળ્યું છે સેવન ઝીરો અને આપણું અંશની મૂલ્ય એટલે એક્સ આઈ જે આપણું વન સેવન થ્રી ટુ છે સત્તરસો ને બત્રીસ છે તો આ મૂલ્ય આપણને બંને મળી ગયા હવે આપણે સૂત્ર તરફ આગળ વધીએ અને સૂત્રમાં એની કિંમત મૂકીએ આપણું સૂત્ર આપણે જોયું જ છે આપણે અત્યારે આપણે મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આપણું જે સૂત્ર છે એ સૂત્રને આપણે લઈ અને એમાં આપણા દાખલાની કિંમતો મૂકીએ તો આપણને આ પ્રમાણે મળશે એટલે કે મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફાઇ આ સૂત્ર છે આપણું જે આપણે યાદ રાખવાનું છે મધ્યકનો પ્રત્યક્ષ રીતે જ્યારે દાખલો ગણવો ત્યારે આપણને આ સૂત્ર ઉપયોગી થશે હવે સિગ્મા એફાઈ એક્સઆઈનું મૂલ્ય કોષ્ટકમાં આપણને જે મળ્યું હતું સત્તરસો ને બત્રીસ ફરીવાર જોઈ લઈએ કોષ્ટકને આ જે મૂલ્ય છે એ સત્તરસો ને બત્રીસ છે અંશનું અને આ સિગ્મા એફાઈ એટલે સિત્તેર જે છેદનું મૂલ્ય છે આ બંને મૂલ્યનો આપણે અહીં ઉપયોગ કર્યો એટલે સત્તરસો ને બત્રીસ એ અંશમાં લેખા સૂત્ર પ્રમાણે અને છેદમાં સીગમાં એફઆઈ એટલે આવૃત્તિઓનો કુલ સરવાળો સિત્તેર મેળો હવે તમે સત્તરસો ને બત્રીસને તમે સિત્તેર વડે ભાગો સિત્તેર વડે ભાગો માટે તમે બે રીત કરી શકો કે તમે પહેલાં સાત વડે ભાગી અને પછી પોઈન્ટ વડે શૂન્યનો અંકન કરી શકો અને સીધા તમે સિત્તેર વડે ભાગ્યો તો પણ સત્તરસો બત્રીસને તમે સિત્તેર વડે ભાગો એટલે આપણને ચોવીસ ચુમ્મોતેર આવી વેલ્યુ મળે ચોવીસ ચુમ્મોતેર તો આપણી જે માહિતી છે હું આગળ પાછું લઈ જાઉં તમને કે આપણે અલગ અલગ જે વિદ્યાર્થીઓના ગુણ આપ્યા હતા પંદર અઢાર પચીસ ત્રીસ બત્રીસ અને વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે અગિયાર તેર પંદર સત્તર અને ચૌદ આટલી માહિતી જે આપી હતી એ માહિતી જે વર્ગની હતી જે વિદ્યાર્થીઓની હતી એનો મધ્યક આપણે શોધવાનો હતો તો એના માટે આપણે એફઆઈએક્સઆઈ લીધા પછી એનો સરવાળો કર્યો અને પછી આપણે એની કિંમત લીધી અને સૂત્રમાં આપણે કિંમત મૂકી તો આપણને છેલ્લે જે જવાબ મળ્યો ચોવીસ પોઈન્ટ ચુમ્મોતેર તો આપણે એમ કહી શકીએ કે આપણને જે માહિતી આપેલી હતી જે વિદ્યાર્થીઓના અલગ અલગ ગુણ અને એની સામે વિદ્યાર્થીઓની અલગ અલગ સંખ્યા આ જે માહિતી હતી આ માહિતીને એનો જે મધ્યક્ષ છે આપણે સૂત્રની મદદથી ચોવીસ પોઈન્ટ ચુમ્મોતેર મેળ્યો એટલે ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન્ટી ફોર એ આપેલી માહિતીનો મધ્યક્ષ છે મિત્રો ફરીવાર વાર કહું કે આ આપણે મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીતનું એક ઉદાહરણ સમજવાનો પ્રયાસ કર્યો સૂત્ર લીધું આપેલી માહિતીમાં એફઆઈ અને એક્સઆઈનો અનુક્રમે બધા જ રો માટે ગુણાકાર કર્યો એ ગુણાકારનો છેલ્લે સરવાળો કર્યો અને એ જે ફાઇનલ સિગ્મા એફઆઈ એક્સઆઈ મૂલ્ય મળ્યું એ સત્તરસો ને બત્રીસ એને આપણે સિત્તેર વડે ફાય ગયા એટલે આપણે અંત અંતે પરિણામ જે ફાઇનલ જવાબ મળ્યો એ મળ્યો ચોવીસ પોઈન્ટ ચુમ્મોતેર તો આ થઈ એકદમ પ્રત્યક્ષ રીતની સાદા ઉદાહરણની વાત તો મધ્યક શોધવાની જે ત્રણ રીત છે એમાં આપણે પહેલી રીતની વાત કરીએ મિત્રો સીગમા એફઆઈ એક્સઆઈ અને એને આપણે સીગમા એફઆઈ વડે ફાયગા અને એનું આપણે ઉદાહરણ જોયું બીજું એક ઉદાહરણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ એમાં આપણને એમ કહ્યું છે કે આપેલ માહિતીનો મધ્યક શોધો જ્યારે આગળનું ઉદાહરણ જોયું ત્યારે તમને યાદ હશે મિત્રો વર્ગ નહોતા આપેલા ત્યાં માત્ર ગુણની સંખ્યા હતી જ્યારે હવે આપણને વર્ગ આપ્યા છે જુદી જુદી સંખ્યા પ્રમાણે આપણને જે માહિતી આપી છે એનો અધ્યક્ષ શોધવાનો છે તમે જોઈ શકશો કે જે પહેલાં બે કોલમ છે એ વર્ગ અને વિદ્યાર્થીની સંખ્યા એ આપણને રકમમાં આપેલા હશે આ બંને પહેલાં કોલમની વિગતો છે એ વિદ્યાર્થીઓની આપણે પ્રશ્નપત્રમાં આપણને આપેલી હશે શું છે વર્ગ તો કે પહેલાં દસથી પચીસનો વર્ગ છે અને એમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીએ છીએ એ પાંચ છે એટલે કે દસથી પચીસ વચ્ચે જે વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ છે ક્રમશઃ બીજો વર્ગ લઈએ તો પચીસથી ચાલીસ છે એમાં સમાવિષ્ટ થતા વિદ્યાર્થીઓની સંખ્યા એકવીસ છે ત્રીજો વર્ગ ચાલીસથી પંચાવનનો છે એમાં સમાવિષ્ટ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા એકવીસ છે નેક્સ્ટ પંચાવનથી સિત્તેરમાં જોઈએ તો એ વિદ્યાર્થીની સંખ્યા આઠ છે સમાવેશ થતાની સંખ્યા વીસ છે આટલી વિગતો આપણને પરીક્ષામાં આપેલી હશે હવે આપણે આવૃત્તિનો સરવાળો કર્યા જે આવૃત્તિ બીજા કુલમમાં છે પાંચ એકવીસ ફરીવાર એકવીસ આઠ પચીસ અને વીસ આ જે બધી જ આવૃત્તિઓ છે અલગ અલગ વર્ગની એનો આપણે સરવાળો કરીએ તો શો થાય છે જેને આપણે સિગ્મા એફઆઈ કહીએ છીએ જે રેડ ફ્રન્ટમાં દર્શાવેલું છે દાખલો જ્યારે ગણીશું ત્યારે આપણે આની જરૂર પડવાની છે સૂત્રમાં છેદ આના વડે લખાશે એટલે સીગમા એફઆઈ આપણને સો મળ્યા એટલે બધી જ આવૃત્તિઓનો સરવાળો કરવાનો મિત્રો બીજું કશું નથી હવે આપણે ગયા દાખલા કરતાં આ દાખલામાં થોડું વધારે છે તમે જોયું હશે હું તમને ફરીવાર એ રકમ તરફ લઈ જાઓ તો અહીંયા આપણે જે પહેલું કોલમ હતું પંદર અઢાર પચીસ ત્રીસ બત્રીસ એને આપણે સીધા જ મધ્ય કિંમત એકસાઈ કહી દીધા હતા કારણ કે ત્યાં વર્ગ હતા નહીં પણ આ દાખલામાં આપણે જોઈએ તો ત્યાં આપણને અલગ અલગ વર્ગો આપેલા છે એટલે આપણે અહીં મધ્ય કિંમતની કિંમત શોધવી પડશે એટલે આપણું જે ત્રીજું કલમ છે એ તૈયાર કર્યું છે મધ્ય કિંમતનું જેને આપણે એક્સાઇ કહીએ છીએ એમાં આપણે શું કરવાનું છે મિત્રો તમે જાણો છો કે આપણો જે વર્ગ છે એમાં દસ છે એ સીમા છે અને પચીસ છે એ ઉર્ધ્વ સીમા છે એટલે અધ સીમા અને ઉર્ધ્વ સીમા એ બંનેનો સરવાળો કરીએ અને એને આપણે બે વડે ભાગીએ તો આપણને મધ્ય કિંમત મળે છે જે તે વર્ગની એટલે અહીંયા તમે જુઓ દસ વત્તા પચીસ એ અધસ સીમા વત્તા ઉર્ધ્વ સીમાનો સરવાળો છે અને બંનેની સંખ્યા એટલે અધ સીમા અને ઉર્ધ્વ સીમા એટલે બે અવલોકનો થયા એટલે એને બે વડે ભાગીએ એટલે દસ વત્તા પચીસ તો એનો સરવાળો થશે પાંત્રીસ અને પાંત્રીસને તમે બે વડે ભાગો એટલે સત્તર પોઈન્ટ પાંચ જવાબ આવે એટલે પહેલાં વર્ગની મધ્ય કિંમત આપણને સત્તર પોઈન્ટ પાંચ મળી એ જ રીતે આપણે બીજા બધા જ વર્ગોની મધ્ય કિંમત શોધવાની થશે આ બધા જ વર્ગોની કિંમત આપણે શોધવી હોય તો અધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી અને આપણે શોધી શકીએ છીએ પણ જો એમ ન કરવું હોય તો આપણી અહીંયા વર્ગ લંબાઈ જે છે એ નિયમિત છે તમે જો અહીંયા પંદર પંદરનો તફાવત છે તો એ પંદરને આપણે ઉમેરી દઈએ સત્તર પોઈન્ટ પાંચમાં પંદર ઉમેરીએ એટલે બત્રીસ પોઈન્ટ પાંચ પછી એમાં પંદર ઉમેરીએ એટલે સત્તર સુડતાલીસ પોઈન્ટ પાંચ ત્યાર પછી 62.5 ટુ પોઈન્ટ ત્યાર પછી સેવન્ટી સેવન પોઈન્ટ ફાઇવ અને એ રીતે છેલ્લે અંતે પંચ્યાસી અને સોનો સરવાળો કરો એટલે 185 પંચ્યાસી થાય અને એને બે વડે ભાગો એટલે તમને બાણું પોઈન્ટ પાંચ નાઇન્ટી ટુ પોઈન્ટ પાંચ એટલે આપણને તમામ વર્ગની મધ્ય કિંમત મળી ગઈ જેને આપણે એક્સઆઈ કહીએ છીએ સત્તર પોઈન્ટ પાંચ બત્રીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ બાસઠ પોઈન્ટ પાંચ સિત્તોતેર પોઈન્ટ પાંચ અને બાણું પોઈન્ટ પાંચ હવે મિત્રો આપણી પાસે એફઆઈ અને એક્સઆઈ મળી ગઈ એક્સઆઈ આપણે શોધી કાઢ્યા હવે આપણું લક્ષ્ય છે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો એટલે બીજું જે કોલમ લીધું ફાઇનલ એ એફઆઈ એક્સઆઈનું છે એફઆઈ એટલે આ બંનેનો ગુણાકાર અહીંયા તમે જુઓ તો પહેલી એફઆઈ છે પાંચ અને અહીંયા એક્સઆઈ છે સત્તર પોઈન્ટ પાંચ તો સત્તર પોઈન્ટ પાંચ અને પાંચનો ગુણાકાર કરો તો એ જવાબ મળશે સત્યાસી પોઈન્ટ પાંચ એટી સેવન પોઈન્ટ ફાઇવ એ જ રીતે ક્રમશ એકવીસ અને બત્રીસ પોઈન્ટ પાંચનો ગુણાકાર કરીએ તો છસો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મળે છે અને આ છસો અઠ્યાવીસ પોઈન્ટ પાંચને આપણે એફઆઈ એક્સઆઈના બીજા રોમાં મૂકીએ એટલે ત્રીજી રોમાં એકવીસ અને સુડતાલીસ ગુણાકાર કરીએ એટલે નવસો મળે છે એ જ રીતે આઠ અને બાસઠ પોઈન્ટ પાંચનો ગુણાકાર કરીએ તો આપણને પાંચસો મળે છે ફાઇવ હંડ્રેડ એ રીતે પચીસ અને સિત્તોતેર પોઈન્ટ પાંચનો ગુણાકાર કરીએ તો આપણને મળશે વન નાઇન થ્રી સેવન પોઈન્ટ પાંચ ઓગણીસો સાડત્રીસ પોઈન્ટ પાંચ અને છેલ્લી રો જે છેલ્લો વર્ગ છે એની વીસ અને બાણું પોઈન્ટ પાંચ એફઆઈ એફઆઈએક્સઆઈનો ગુણાકાર કરીએ તો આપણને મૂલ્ય મળે છે અઢારસો ને પચાસ એટલે આ બધા જ એફઆઈ એક્સઆઈના તમામ વર્ગ માટેના જે મૂલ્યો મળી ગયા મિત્રો એનો આપણે સરવાળો કરીએ એને આપણે સિગમા એફઆઈએક્સઆઈ કહીએ અને આ સિગ્મા એફઆઈ આઈ કહીએ એટલે એ મૂલ્ય થયું છ હજાર પંચાવન સિક્સ ઝીરો ડબલ ફાઇવ આ આ કોષ્ટકમાં તમે જુઓ મિત્રો આપણે રેડ ફોન્ટથી જે બે મૂલ્યો દર્શાવ્યા છે આપણા માટે અગત્યના છે આપણા માટે જરૂરી છે કારણ કે સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો અને સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે સિક્સ ઝીરો ડબલ ફાઇવ જે આપણા માટે અંશમાં જોશે અને આ છેદમાં જોશે સૂત્રને તમે યાદ કરો મિત્રો તો આ સૂત્રમાં આ બંને વેલ્યુ જે રેડ ફોન્ટથી દર્શાવેલી છે એ આપણે જરૂરી છે શું કર્યું મિત્રો અહીંયા આ પહેલું અને બીજું કોલમ તો રકમનો ભાગ છે ત્રીજું કોલમ છે એ મધ્ય કિંમત છે જે આપણે શોધવાની છે કેવી રીતે શોધી તો કે અધ સીમા વધતાં અર્ધો સીમાનો સરવાળો કરી અને બે વડે ભાગ ગયા એટલે આપણને સત્તર પોઈન્ટ પાંચ મેળ્યા એ જ રીતે બીજા વર્ગની ત્રીજા વર્ગની અને બધી જ વર્ગની મધ્ય કિંમતો આપણે શોધી કાઢી અને મધ્ય કિંમત મળી ગઈ ત્યાર પછી એફઆઈ અને નો ગુણાકાર કરી અને આપણે છેલ્લે ફાઇનલ ચોથું કોલમ બનાવ્યું જે એફઆઈ નું છે એમાં આપણે ગુણાકાર કર્યા બધાના ક્રમશઃ એ ગુણાકાર થઈ ગયા પછી એનો સરવાળો કર્યો મિત્રો અહીંયા ગુણાકાર અને સરવાળો એ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું રહે છે કે ગુણાકાર કરવામાં જો આપણે પોઈન્ટ લગતા ભૂલી જઈએ તો આપણું મૂલ્ય બદલાઈ જાય અને એ જ રીતે સરવાળો જ્યારે કરીએ ત્યારે એકમ અને દશકને બહુ જ ધ્યાનમાં લેવા પડશે જો એકમ અને દશકનું સ્થાન શતકનું સ્થાન જો આપણે ધ્યાનમાં ન લઈએ તો આપણો સરવાળો છે એ ખોટો આવી શકે એના કારણે આપણો જવાબ પણ ખોટો આવે એટલે દાખલો અને રીત બધું સાચું હોય પણ ઉતાવળને કારણે આપણે જો ભૂલ કરી બેસીએ સરવાળા અને ગુણાકારમાં તો આપણો ફાઇનલ જવાબ ન મળે તો આપણે પરીક્ષામાં ગુણ આપણને ખોટ આવે છે મૂલ્ય આપણે ગુમાવવું પડે છે ગુણ એટલે ફાઇનલી આપણને જે બે મૂલ્ય મળ્યા એને આપણે સૂત્ર તરફ લઈ જઈએ અને આગળ વધારીએ તો આપણું જે સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ આગલા દાખલામાં આ સૂત્ર વાપર્યું તો આ બીજો એનો દાખલો છે આ દાખલામાં ફરક એટલો જ હતો મિત્રો કે એક્સઆઈ આપણે શોધવા પડ્યા છે અને એક્સઆઈ શોધ્યા પછી એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાની વાત આપણા માટે નવી નથી એટલે એફઆઈ એક્સઆઈ ટૂંકમાં ફરી વાર કહીએ તો પહેલું અને બીજું કોલમ છે એ રકમનો ભાગ છે જે પરીક્ષામાં આપેલા હશે એક્સઆઈનું કોલમ આપણે બનાવ્યું મધ્યગમત શોધીને પછી ગુણાકાર કરીને એફઆઈએક્સઆઈ અને છેલ્લે સરવાળો કર્યો અને પછી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એટલે સિક્સ ઝીરો ડબલ ફાઈ એટલે છ હજાર પંચાવનને આપણે સો વડે ભાગીએ સો વડે સો એટલે આવૃત્તિઓનો સરવાળો છે અહીંયા સોનો આંકડો આપણા માટે સરળ છે ગુણાકાર કરવો ભાગાકાર કરવો કારણ કે સો છે એ બે શૂન્ય સાથેની સંખ્યા છે એટલે માત્ર આપણે છ હજાર પંચાવનમાં જે પૂર્ણાંક સંખ્યા છે છ હજાર પંચાવનમાં છેલ્લે જે પોઈન્ટ હોય છે જે આપણે સામાન્ય રીતે લખતા નથી પણ એ પોઈન્ટ જે છે છેલ્લે હશે એ બે સ્થાન ડાબી તરફ ખસશે એટલે આપણું જે મૂલ્ય છે એ સિક્સ ઝીરો ડબલ ફાઇવ એટલે સાઠ પોઈન્ટ પંચાવન એટલે મિત્રો આપણને જે રકમમાં માહિતી આપી હતી અલગ અલગ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એનો આપણે મધ્યક શોધો એ આપણને મળે છે સાઠ પોઈન્ટ પંચાવન તો આ મધ્યક આપણને પ્રત્યક્ષ રીતે મેળવ પ્રત્યક્ષ રીતે જે મધ્યક શોધવાની રીત છે એનું આપણે આ બીજું ઉદાહરણ જોયું હવે આગળ જોઈએ તો બીજી રીત જે છે એમાં જોઈએ તો બીજી રીતની અંદર એનું નામ છે ધારી લીધેલ મધ્ય